ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. આ કમિટીની અધ્યક્ષતા રાજનાથસિંહ કરશે, જ્યારે નિર્મલા સીતારામનને સંયોજક બનાવવામાં આવે છે. ભાજપને આ ઇલેક્શન મેનિફેસ્ટો કમિટીમાં કુલ 27 સભ્યો હશે. કમિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની ચૂંટણી મેનિફેસ્ટો સમિતિમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, અર્જુન રામ મેઘવાલ, કિરણ રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર પટેલ, હિમંતા બિસ્વા શર્મા, વિષ્ણુદેવ સાય, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ મૌર્ય, રાજીવ ચંદ્રશેખર, વિનોદ તાવડે, રાધામોહન દાસ, ઓપી ધનખડ, અનિલ એન્ટની, તારિક મનસુર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક તરફ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તો બીજી તરફ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભાજપે ઉમેદવારની 8મી યાદી જાહેર કરી હતી, જેમાં ગુરદાસપુરથી અભિનેતા સની દેઓલનું પત્તું કાપીને દિનેશસિંહ બબ્બુને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે શનિવારે સાંજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારની 8મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં વધુ 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જલંધરથી સુશીલ કુમાર રિંકુને ટિકિટ આપી છે. તેમણે આપણે જણાવી દઈએ કે 2 દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીમાંથી તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપે પહેલી યાદીમાં 195, બીજી યાદીમાં 72, ત્રીજી યાદીમાં તમિલનાડુના 9, ચોથી યાદીમાં 15, પાંચમી યાદીમાં 111, જ્યારે છઠ્ઠી યાદીમાં 3 અને સાતમી યાદીમાં 2 તેમજ 8મી યાદીમાં 11 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ભાજપે અત્યાર સુધીમાં કુલ 418 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ 7મા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થવાના છે.